વેલકમ ટુ આરોગ્ય સંજીવની. આજના આ વિડીયોમાં આપણે કોફી પીવાથી શરીરને થતું નુકસાન અને કોફીને બદલે કોફી જેવો જ સ્વાદ અને સુગંધ ધરાવતા આયુર્વેદિક બીજની કોફી પીવાથી શરીરને થતા ફાયદાઓ વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો. જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ બટનને પ્રેસ કરવાથી આવનારા દરેક નવા અને ઉપયોગી વિડીયોની માહિતી તમને સૌ પહેલા મળશે. કોફીનો સ્વાદ અને સુગંધ એવા છે કે લોકો વારે વારે પીવા માટે લલચાય છે. વળી તેમાં રહેલું કેફીન મગજના જ્ઞાનતંતુને ઉત્તેજે છે, જેથી તેની આદત પડી જાય છે. પણ સ્ફૂર્તિ આપવાની સાથે કોફીમાં રહેલું કેફીન મગજના જ્ઞાનતંતુને નબળા પણ બનાવે છે, જેથી યાદશક્તિ ઘટી જવાની, ઊંઘ ન આવવાની અને થાક લાગવાની ફરિયાદ રહે છે. વળી કેફીન પાચન ક્રિયાને ધીમી બનાવે છે, જેથી કોફી પીવાથી કબજિયાત રહે છે. કોફી બ્લડ પ્રેશરને વધારી હાર્ટ એટેકનું જોખમ વધારે છે. પણ જો કોફીના બદલે તેના જેવા જ સ્વાદ અને સુગંધ ધરાવતી આયુર્વેદિક બીજમાંથી બનતી કોફી પીશો તો બજારની કોફી ભૂલી જશો. કુવાડિયો નામની વનસ્પતિના બીજને સૂકવીને અને શેકીને પાવડર બનાવી કોફી તરીકે વાપરવાથી બજારમાં મળતી કોફી જેવો જ સ્વાદ આવે છે. સાથે તે કોફીની જેમ નુકસાન કરવાને બદલે શરીર માટે ફાયદાકારક છે. કુવાડિયો, જે ચક્રમર્દના નામથી પણ ઓળખાય છે, અને તેના બીજ મેથીના દાણાને મળતા આવે છે, જે શિંગ રૂપે આવે છે, જેને ખોલતા બીજ નીકળે છે, જે પ્રોટીનથી ભરપૂર છે. કુવાડિયાના બીજ રંગમાં લીલાશ પડતા કે પીળાશ પડતા બ્રાઉન અને ઘણીવાર ઘેરા કોફી રંગના પણ જોવા મળે છે, જેને સૂકવીને શેકી લઈ પાવડર બનાવી કોફીની જગ્યાએ દૂધમાં નાખીને ઉકાળીને પીવાથી એકદમ કોફી જેવો જ સ્વાદ અને સુગંધ આવે છે. બજારમાં મળતા કોફીના પાવડરથી કબજિયાત થાય છે, જ્યારે કુવાડિયાના બીજની કોફી પીવાથી કબજિયાત દૂર થાય છે. વળી કુવાડિયાના બીજ કોફી કરતાં બિલકુલ સસ્તા અને ગાંધીની દુકાને કે ઔષધિ વેચતા હોય તેમને ત્યાં આસાનીથી મળી રહે છે. કુવાડિયાના બીજની કોફી પીવાથી કે પાવડરને ચૂર્ણ તરીકે લેવાથી પાચન શક્તિ વધે છે, જેથી તે ગેસ કે અપચાની ફરિયાદને મટાડે છે. કુવાડિયાના બીજનું ચૂર્ણ કે કોફી પીવાથી હાઈ બ્લડ પ્રેશરની તકલીફ દૂર થાય છે. તે કોલેસ્ટ્રોલ તેમજ ટ્રાયગ્લિસરાઇડને ઘટાડી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. વળી કુવાડિયાના બીજનું ચૂર્ણ કે કોફી મેટાબોલિઝમ વધારે છે, જેથી નિયમિત થોડા સમય સુધી પીવાથી વજનમાં ઘટાડો થાય છે. તે આંતરડાની કાર્યક્ષમતા વધારે છે, જેથી કબજિયાતને મટાડે છે, સાથે શરીરમાં ચરબીને જમા થતી અટકાવે છે. કુવાડિયાના બીજનું ચૂર્ણ લેવાથી પેટમાં કૃમિ હોય તો તે દૂર થાય છે, સાથે તે ત્વચાની સમસ્યા જેવી કે ખંજવાળ, સોરાઇસિસ વગેરેમાં પણ ઉપયોગી છે. કુવાડિયાના બીજનું ચૂર્ણ છાશમાં મિક્સ કરીને સવાર સાંજ લગાવવાથી દાદર 10-12 દિવસમાં મટી જાય છે. કુવાડિયાના બીજનું ચૂર્ણ કે કોફી પીવાથી આંખોની સમસ્યા જેવી કે સૂકી આંખો, ખંજવાળ, ઝાંખપ વગેરે દૂર થાય છે. કુવાડિયાના બીજનું ચૂર્ણ કે કોફી નિયમિત પીવાથી શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન વધે છે, જેથી શરીરના સાંધામાં થતો દુખાવો કે સોજો મટે છે. હાથ પગ ઠંડા રહેતા હોય કે વારે વારે ખાલી ચડી જતી હોય તો તે પણ દૂર થાય છે. આ ઉપરાંત વાને કારણે થતો ગોઠણનો દુખાવો પણ મટે છે. કુવાડિયાના બીજના પાવડરને દહીંમાં મિક્સ કરી વાળમાં લગાવવાથી વાળની સમસ્યા જેવી કે ખુજલી, ખોડો વગેરે મટે છે. વળી પ્રોટીનનું ખૂબ વધારે પ્રમાણ હોવાથી તે વાળની લંબાઈ પણ વધારે છે.
કુવાડિયાના પાનની ભાજી બનાવીને ખાવાથી તે શ્વાસ કે કફની ફરિયાદોને મટાડે છે। આ વિડિયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી શેર જરૂર કરો। થેન્ક યુ।